કાશ્મીરમાં હિન્દુઓની થયેલી નિર્મમ હત્યા બાબતે આમોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આતંકવાદનું પૂતળા દહન કરવામાં આવ્યું. હિન્દુવાદી જૂથોએ એક થઈને આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યું. કાશ્મીરમાં આતંકવાદીઓએ નિરકુંશ બની નિર્મમ રીતે હિન્દુઓની ઘાતકી હત્યા કરતા સમગ્ર ભારતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હિન્દુવાદી જૂથો ભેગા મળી આતંકવાદ તેમજ આતંકવાદનો બાપ ગણાતા પાકિસ્તાનના પૂતળા દહનનો કાર્યક્રમ આમોદના તિલક મેદાન ખાતે સાંજના સમયે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ મહિલા મોરચાની બહેનો પણ ઉપસ્થિત રહી આતંકવાદીઓના કૃત્યને વખોડી કાઢ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોએ આતંકવાદ અને પાકિસ્તાનના પૂતળા દહન વખતે પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના ગગનભેદી નારાઓ લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. પૂતળા દહન વખતે સંવેદનશીલ ગણાતા આમોદનગરમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે પૂતળા દહન વખતે કોઈ અઘટિત ઘટના ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ આમોદના અધ્યક્ષ બાબુભાઈ માછી, મંત્રી કેતન પટેલ, મોન્ટુ કંસારા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાવિક પટેલ, ક્રિમેશ પટેલ, મુકેશભાઈ જાદવ, પરેશ મહેતા, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશ પટેલ, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય. પાકિસ્તાન મુર્દાબાદ. પાકિસ્તાનમાં ચાલી રહેલા જે આતંકવાદી હુમલા જેના દ્વારા હિન્દુઓની હત્યા થઈ રહી છે એના વિરોધમાં આજે દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પૂતળા દહનનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં આમોદ ગામમાં પણ આયોજન કરવામાં આવ્યું અને એમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા આરએસએસ તથા દરેક હિન્દુઓએ સાથ આપી ઘણો સારું પ્રદર્શન કર્યું. એના માટે સર્વ હિન્દુ ભાઈ બહેનો તથા ભારતીયોનો હું આભાર માનું છું. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.